એક રેઝિસ્ટન્સ ફોર્સ પણ પ્રોડ્યુસ થશે તો કે એક ફોર્સ બીજો ફોર્સ અને ત્રીજું આ બંને વચ્ચેનો ત્રીજો એટલે એક રેઝિસ્ટન્સ ફોર્સ રેઝિસ્ટન્સ ફોર્સ એફન ક્લિયર હવે રેઝિસ્ટન્સ ફોર્સ એફફોન ક્યાં પ્રોડ્યુસ થશે તો ફિગરમાં જુઓ કે આ જે ફોર્સ આ બાજુ તો એની ઓપોઝીટમાં એક એફોન ફોર્સ પ્રોડ્યુસ થશે આની પ્રેશરની આ બાજુ તો કે એક એફફોન આ બાજુ પ્રોડ્યુસ થશે તો કે આ વસ્તુ શું થશે કે જે ફ્લો પાસ થાય છે એની ઓપોઝિટમાં એક રેઝિસ્ટન્સ ફોર્સ પ્રોડ્યુસ થશે ક્લિયર તો કે આ જે રેઝિસ્ટન્સ ફોર્સ પ્રોડ્યુસ થાય ધેટ ઇઝ એફ વન આપણે કોઈ બી એક ડાયરેકશનનું લેશું હવે તમને બધાને ખબર રિઝોલ્વિંગ કરવા હોય રિઝોલ્વિંગ થ્રી સ્ટેપ તો ધીસ ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ ધીસ ડાયરેક્શન તો હવે ધીસ ડાયરેક્શન તમારું કયું આવશે પી વન ઇન ટુ એ અને બાકીની બે ડાયરેક્શન કઈ બાજુ ઓલરેડી આ બાજુ હતી ફ્રિક્શનની તો કે માઇનસ P2 ટુ ઇન્ટુ એ માઇનસ એફ વન ઇઝ ટુ ઝીરો ખબર પડી ઓકે ક્લિયર મિત્રો હવે નેક્સ્ટ તમારે P1 ઇન્ટુ પી ટુ તો હવે તમે પીવન માઇનસ એરિયા તમે કોમન નીકાળો તો તમારું શું થશે માઇનસ એફ વન સામે આપણે સામે લઈ લઈએ તો પ્લસ એફ વન થઈ હવે એફ ઇક્વેશન તમે ઓલરેડી હમણાં જ ફાઇન કરી દીધું શું લાગે તમે ઇક્વેલ વી સ્ક્વેર તો તમે એફની જગ્યા મૂકી શકો પી વન માઇનસ પી ટુ એ ટુ જગ્યા શું મૂકશો એફડેસ પી એલ ઇન્ટુ ક્યાંથી આવ્યું ઇક્વેશન નંબર ટુ ઉપરથી ઓકે તો હવે તું પરથી તમને ઇક્વેશન મળી ગયું હવે પીવન માઇનસ પી હવે પ્રેશર ઇન્ટેન્સીટી પ્રેશર ડિફરન્સ તમને બધાને ખબર હતી તો કે પ્રેશર ડિફરન્સ માટેનું જ્યારે આપણે પહેલું ઇક્વેશન જ્યારે ભણ્યા હતા ત્યારે આપણે લીધું હતું આજે તો શું હતું તો કે આ ઇક્વેશન આવી રીતે હતું હવે આજ જો રોજીને હું સામે લઈ જાઉં કોમન કરીને તો આવી રીતે આવે રોજી એચએફ ઇઝ ઇક્વલ ટુ પીવન માઇનસ પી ક્લિયર तो हम आ पी वन माइनस पी टू ने बदले हूँ इक्वेशन इक्वेशन पुटअप कर दू रो जी एच एफ इंटू एफड पीएल वी स्क्वेर क्लियर तो मारे पुट आ इक्वेशन मार अप थी सके ओके हम हूँ आ ए ने कंसिडर कर नीचे लई लो तो मरी पास शू रो जी एच एफ एफडेस pl वी स्क्वेर अपॉन ए હવે હું એચએફને કન્સિડર ખાલી એચએફનું ઇક્વેશન બનાવું તો આવી રીતે આવે એચએફ f ઇક્વલ ટુ એફડેસ અપોન રોજી પીએલ અથવા તો પી અપોન એ ઇન્ટુ એલ વી સ્ક્વેર હવે તમને બધાને ખબર છે પી અપોન એટલે પેરીમીટર હમણાં જ આપણે વાત કરીએ પી તમે કેટલું લીધું હતું તો અલગથી આપણે કન્સિડર કરીને જોઈએ આ ઇક્વેશન આપણે ચાલુ રાખીએ હવે હમણાં જ આપણે આગળનું ઇક્વેશન લીધું હતું તો પેરીમીટરનું ઇક્વેશન પી અપોન એ હતું પેરીમીટર એટલે કેટલું થાય વેટેડ પેરીમીટર પાય ઇન્ટુ ડી અને એરિયા કેટલો થાય પાય બાય ફોર ઇન્ટુ ડી સ્કવેર તો એક ડી આનો ડી જતો રહે પાય પાય જતું રહે તો વધે શું મિત્રો તો ફોર ઉપર જશે તો ફોર અપોન ડી વધે તો હું આ પી અપોન એની જગ્યાએ ફોર અપોન ડી પ્રોડ્યુસ કરી શકું તો લખી શકાય અહીંયા એચએફ ઇઝ ઇક્વલ ટુ એફડેસ અપોન રોજી ફોર અપોન ડી ઓકે એલ વી સ્કવેર ઓકે હવે તમારે જો સૂત્ર આવી રીતે આવશે એફડેસઅપોન રો એફડેસઅપોન જે રો છે તમે એફડેસ હવે જો અહીંયા એક બીજું આપણે એક ઇક્વેશન લઈએ એફડેસઅ અપોન રો આને તમે પ્રેક્ટિકલી એવી રીતે પણ લખી શકો એફ બાય એટલે એફ બાય ટુ ને એને અપ કર દો અને એફ ઇઝ ઓલ્સો નોન એઝ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન તો તમારું ઇક્વેશન શું આવશે તો કે એફ ની બદલે હવે શું લીધું તમે એફ બાય ટુ રોજ અતુર્યું એટલે વધ્યું જ શું જી ફોર અપોન ડી એલ વી સ્કવેર ટુ ટુ ઉડી જાય એટલે વધે શું ટુ ટુ એફ એલ વી સ્કવેર અપોન જીડી ઇઝ કોલ હેડ લોસ હવે મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખો કે આ જે ઇક્વેસન આવ્યું ફોર એફએલ વી અપોન ટુ જીડી ક્લિયર હવે આ જે ઇક્વેસન છે તમે જે કન્સીડર કર્યું એફડસ વાળું તો એને લીધે એક વસ્તુ ખાસ કે જે આ જે ટુ એફ છે ટુ એફ હવે ટુ જીડી આપણે કેન્સલ કર્યું બાકી ટુ એફ તમે જે છે એને કન્સિડર કરી શકો સીએફ તરીકે ક્લિયર તો તમારું જે હેડ ફોલ હેડ લોસનું ઇક્વેશન આવશે સીએફ એલવી સ્ક્વેર અપોન જીડી આ જે ઇક્વેશન છે એને ડાર્કીસ વેબેચ ઇક્વેશન કહેવામાં આવે છે ડાર્કીસ વેસ્બેચ ઇક્વેશન એ કોમનલી તમે આવી રીતે બી લખી શકો એફએલવી સ્ક્વેર ડી ટુ હવે આ જે ટુ આપણે કેન્સલ કર્યું ટુ ના કરીએ તો ઇન્ટુ ટુ તો તમારું ઇક્વેશન શું થાય ફોર એફ એલ વી સ્ક્વેર ટુ જીડી હવે આ જે ફોર એફ છે એની બદલે તમે સીએફ લઈ લો તો તમારું ઇક્વેશન આવી રીતે થાય સી એફ એલ વી સ્ક્વેર ટુ જી ડી અને સીએફ ઇઝ ઇક્વલ ટુ ફોર એફ ધેટ ઇક્વેશન ઇઝ ડાર્કિસ વેબિચ ઇક્વેશન ક્લિયર મિત્રો ખાસ યાદ રહેશે ઓકે તો આજે આપણે ડાર્કિસ વેબીસ ઇક્વેશન વિશે ડિટેલ ચર્ચા કરી જ્યારે પણ આગળ આપણે યાદ રાખીએ ત્યારે ખાસ યાદ રાખવાનું સીએફ ઇઝ ઇક્વલ ટુ સીએફ ટુ જી ડી ઓકે મિત્રો તો આ ઇક્વેશન ખાસ મોઢે રહેવું જોઈએ જ્યારે એક્ઝામ્પલ પર્પઝ માટે આપણે ઇક્વેશન યુઝ કરવાનું થશે ત્યારે આ ઇક્વેશન આવશે સીએ એચએફ ઇઝ ઇક્વલ ટુ સીએફ એલવી સ્કવેર ટુ જી ડી સીએફ ઇઝ ઇક્વલ ટુ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એલ ઇઝ ઇક્વલ ટુ સ્પાનુ સેક્શન વી ઇઝ ઇક્વલ ટુ વેલો